ધ્રાંગધ્રા શહેરના રહીશો દ્વારા ખંડેર હાલતમાં પડેલ સરકારી મિલકત લોકો માટે ઉપયોગી બને તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પાસે રાજપરાના રસ્તે આવેલા આવાસ યોજનાના મકાનો છેલ્લા કેટલાય સમયથી ધૂળ ખાઈ રહ્યા છે ત્યારે આ મકાનો સરકાર દ્વારા એક દસકાથી બનાવીને મૂકી દેવાયા બાદ કોઈ ગરીબ અને પછાત લોકોને આવાસ યોજનાના મકાનોની ફાળવણી કરાઈ નથી. જ્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં પણ જૂની ખડપીટ તથા ફુલેશ્વર મંદિર પાસે છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા દ્વારા કેટલીક દુકાનો ઊભી કરી દેવાય છે, પરંતુ સરકાર તથા તંત્ર ગરીબ લોકોને આ સરકારી મિલકતની ફાળવણી નહીં કરતા વર્ષોથી ધૂળ ખાતી કરોડો રૂપિયાના રોકાણ કરેલી આ સરકારી મિલકત ખંડેર હાલતમાં નજરે પડે છે. તેવામાં ધ્રાંગધ્રા શહેરના રહીશો દ્વારા આજે ખંડેર હાલતમાં પડેલી ધ્રાંગધ્રાના સરકારી મિલકતને લોકો માટે ફાળવી આપી ગરીબ અને ઘરવિહોણા લોકોને પોતાનું મકાન તથા રોજગાર માટે ફાફા મારવા પડે છે. લોકોએ આ સરકારી દુકાનો ફાળવી રોજગાર મળી રહે તેવા અનેક પ્રશ્નો સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ધ્રાંગધ્રા શહેરના રહીશોના મુખ્ય પ્રશ્નો વર્ષોથી ખંડેર પડેલા આવાસ યોજનાના મકાનો તથા શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બનાવેલ ખંડેર હાલતમાં પડેલા કોમ્પ્લેક્ષની દુકાનોની ફાળવણી કરવી સાથે ધ્રાંગધ્રા એસટી સ્ટેન્ડ પાસે આવેલ રોકડિયા સર્કલને રિનોવેશન માટે કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર મળી ગયા છતાં કામગીરી શરૂ નહીં કરાતા નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરાવી તથા છેલ્લા કેટલાક સમયથી ધ્રાંગધ્રા નગરપાલિકામાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર હોવાથી લોકોને પોતાના પ્રશ્નના નિરાકરણ માટે ધક્કા ખાવા પડે છે. તેનો છુટકારો આપવા રેગ્યુલર ચીફ ઓફિસર મુકાય તેવી અનેક માંગો સાથે ડેપ્યુટી કલેક્ટર પ્રજ્ઞાબેન મણપરાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્ર સમયે ધ્રાંગધ્રા શહેરના સામાજિક કાર્યકર ચંદ્રશભાઈ વાણિયા, શમશેરભાઈ, જયેશભાઈ ઝાલા, અમિતભાઈ ચાવડા સહિત કેટલાક શહેરના રહીશો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે આજરોજ અમે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા, ગુજરાત સરકાર દ્વારા જે આવાસો બનાવવામાં આવ્યા છેલ્લા 8-10 વર્ષથી અને શોપિંગ સેન્ટરો બનાવવામાં જે આવેલા છે જેનું હજી સુધી કોઈ પ્રકારનું ફાળવણી કરવામાં આવી નથી. જે શોપિંગ સેન્ટર ખંડર હાલતમાં છે, આવાસો ખંડર હાલતમાં છે, પણ પબ્લિક સુધી એનો યોગ્ય લાભ મળ્યો નથી. જ્યારે સરકાર મોટી મોટી વાતો કરે છે કે ભાઈ અમે પબ્લિક માટે ઘરના ઘર આપશું, બીજી વસ્તુ બીજી તરફ શાક માર્કેટનો મોટો પ્રશ્ન ધ્રાંગધ્રામાં જે છે એના માટે શોપિંગ સેન્ટર બનાવવામાં આવે, પણ હજી સુધી શોપિંગ સેન્ટર ખોપવામાં આવતું નથી કે ફાળવણી કરતા નથી, જેના કારણે ટ્રાફિકની સમસ્યા બહુ મોટી થઈ રહી છે ગામમાં. બીજી વસ્તુ કે હાલમાં જ આ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા એક સર્કલનું આયોજન રિનોવેશન કરવાનું છે, ત્યાં અશોકસ્તંભની માંગણી છે, ઘણા સમયથી માંગણી, જૂની માંગણી છે, એ અશોકસ્તંભ મૂકવામાં આવે અને સર્કલનું નામ સત્યમે જે તે સર્કલ નામ આપવામાં આવે. બીજી વસ્તુ કે ધ્રાંગધ્રામાં છેલ્લા ઘણા સમયથી રેગ્યુલર ચીફ ઓફિસર નથી, જેના કારણે નગરપાલિકાનો વહેવટ ઘણો મોટો ખોરવાઈ ગયો છે. લોકોના પ્રશ્નો સમસ્યા કોઈ સાંભળવાનું છે નહીં, તો તત્કાલીન સરકાર ચીફ ઓફિસરને નિમણૂક કરવામાં આવે જેથી કરીને લોકોના પ્રશ્નો સોલ્વ થાય, વિકાસના કામો યોગ્ય રીતે ઝડપથી આગળ વધે. આજે ધ્રાંગધ્રાની અંદર 12 વર્ષથી બબ્બે કોમ્પ્લેક્સ, ઓછામાં ઓછા એ માણો 500 માણસ વેપાર કરવાવાળા સમી શકે એવા બે કોમ્પ્લેક્સ બનાવ્યા છે, અને એ શાકભાજી અને ફ્રૂટ વેચવાવાળા માટે જ બનાવ્યા છે, સમજ્યા? તો એનું વિતરણ આજ સુધી થયું નથી. હવે એના કારણે હું તમને કહું કે આજ રોજની રોજની રહેવાવાળો માણસ ક્યાં જાય? બજારમાં વસ્તુ ખપે, વગેરામાં તો ખપે નહીં. હવે એના માટે એમાં બજારમાં જે લાગી ગયેલા ફરે છે એને પોલીસ ગાતું હેરાન કરે છે, તો એ લાગી ગયેલાવાળા જાય ક્યાં? બીજા નંબરમાં કે ધ્રાંગધ્રા વેપારી એસોસિએશન, એ વેપારી એસોસિએશનના અમુક પ્રમુખો જે રહ્યા એની અંદર જે નેતાઓ રહ્યા એ ગાંધીનગર સુધી જઈ અને કડક અમલદાર લઈ આવ્યા. શેના માટે લઈ આવ્યા? કે ધ્રાંગધ્રાની અંદર જે કંઈ ભ્રષ્ટાચાર છે, કંઈ ગુંડાગીરી બનતી હતી એને નાબૂદ કરવા માટે લઈ આવ્યા. એની બદલીમાં લારી ગયેલાવાળાને, રિક્ષાવાળાને અને ચક્રવાળાને એમાં નાબૂદ કરવા માટે. આનો મતલબ શું? એના અનુસંધાનમાં આનો તાત્કાલિક નિર્ણય આવો જોઈએ. કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપેલ છે. શાહરૂખ સિપાઈનો રિપોર્ટ, ધ્રાંગધ્રા.